જિલ્લાના રઘુવીર ચોક ખાતે ગણપતિ દાદાની પૂજા અર્ચના સાથે મહિલા મંડળ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ ધૂની રમઝટ બોલાવી હતી. સમગ્ર ભારતમાં શ્રીજીનો મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ શ્રીજીની ભક્તિમાં તરબોળ જોવા મળી રહ્યું છે. સુરતના અમરોલી વિસ્તારના રઘુવીર ચોક ખાતે ટાઈગર ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની વિધિવત સ્થાપના કરવામાં આવી છે. કહેવાય છે કે સમગ્ર અમરોલી વિસ્તારમાં ટાઈગર ગ્રુપના ગણપતિના દર્શન કરવા તેક લાવો છે, ત્યારે આજે તમે પણ દર્શન કરો એ ગજાનન ગણપતિ દાદાના, કે જેમના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર હોય છે. તો ટાઈગર ગ્રુપના શ્રીજીની પૂજા અર્ચના માટે મહિલા મંડળની એક ટીમ ભજન અને કીર્તન કરવા માટે આવી હતી, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ ભજનથી ઝૂમી ઉઠ્યા હતા. આ આયોજન મેં અમારું ગ્રુપ છે રઘુવીર ગ્રુપ, રઘુવીર કા રાજા અમે કહીએ છીએ, અને લાસ્ટ 5 વર્ષથી અમે આ મહોત્સવ ઉજવીએ છીએ, અને અમરોલી ખાતે ફર્સ્ટ નંબર અમારા હોય એવી રીતે અમે આનંદને ફૂલ ભાવ ભક્તિથી કરીએ છીએ. અમારા જે મેઇન ગ્રુપના છે, આશીષભાઈ છે, ભરતભાઈ છે, પ્રજ્ઞેશભાઈ પટેલ છે, હિરલભાઈ પટેલ, વીરુભાઈ, બધા અમે બધા દિલથી ઉજવીએ છીએ. અને આ ટાઈગર ગ્રુપ આયોજિત છે રઘુવીર કા રાજા, આ ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ, અને આ બધા ભજન મંડળમાં જેટલા બધા આવેલા છે એમને હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમને ઘણો આનંદ છે. અમે બાપાને પ્રાર્થના એ જ કરીએ છીએ કે આનાથી વધારે સારું અમે કરીએ, એવી બસ અમારી ભગવાનને પ્રાર્થના છે. શ્રીનાથજી મહિલા ધૂન મંડળની બહેનોએ જણાવ્યું હતું કે અમરોલીમાં ગણપતિ દાદાના દર્શન કરી અમે લોકો ધન્યતા અનુભવી રહ્યા છીએ, સાથે શ્રીજીના દર્શનાર્થીઓ પણ શ્રીનાથજી મહિલા ધૂન મંડળની ધૂન પર ભક્તિરસ તરબોળ જોવા મળ્યા હતા. બેન છે, હું શ્રીનાથજી મહિલા મંડળ ચલાવું છું, અને આજે અમારો ભવ્ય પ્રોગ્રામ ટાઈગર ગ્રુપમાં રાખવામાં આવેલો છે. અમને બધાને ખૂબ આનંદ છે કે આટલા બધા ભીડે અમને પ્રોત્સાહન આપ્યું, અને ટાઈગર ગ્રુપમાં પણ અમને બહુ ખૂબ સાથ સહકાર મળ્યો, એ બદલ અમે આભારી છીએ. મહિલા મંડળમાં અમારી સાથે તો 15-20 બહેનો છે જ, પણ આજે અમને એવું લાગે છે કે આજે હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો અમારી સમક્ષ ઊભા છે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.